મિત્રો, હમણાં હું જોબ પર જાઉં છું તો વિચાર્યું કે એક બ્લોગ શૂટ કરી દઉં જતાં જતાં. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો ચાલો મિત્રો તમને બતાવું સમાનું તળાવ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આ એક તળાવ છે, પણ એની ઉપર જે વેલ બધી ઉગી ગઈ છે તો પાણી દેખાતું નથી. એટલી બધી મતલબ વેલ છે ને કે પાણી દેખાતું પણ નથી. એને સાફ કરવા માટે મશીન પણ આવ્યું છે પણ કંટ્રોલમાં આવતું નથી. જેટલું કાઢે એટલું પાછું ઉગી જાય છે. મિત્રો, હમણાં એક ભાઈબંધ આવે છે જેની હું રાહ જોઉં છું અહીંયા, તો એ આવે એટલે જઈએ જોબ પર. અમે ત્યાં લગી આપણે જોઈ લઈએ આ તળાવ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કેટલી બધી મતલબ વેલ છે. આખા પૂરેપૂરા તળાવમાં વેલ જામી ગઈ છે, ઉગી ગઈ છે. સોરી, પાણી તો છે જ પણ દેખાતું નથી. પાણી નીચે છે પણ ઉપર લીલ બધી ઉગી ગઈ છે. છાયડામાં તાપ વધારે લાગે છે. અહીંયા છાયડામાં ઊભા રહીએ. મિત્રો, મેં અહીંયા રોજ જે અહીંયા આ મારો ટેકો છે, અહીંયા આવીને ઊભો રહું અને મારો એક મિત્ર આવે છે ગાડી લઈને, એની સાથે હું જાઉં છું જોબ ગાડી પર. મારી પાસે આમ તો ગાડી નથી, એટલા માટે હું ફ્રેન્ડ જોડે જાઉં છું. હમણાં આવતો જશે તો કઈ લગી આવી ગયો છે મારો ફ્રેન્ડ. આજે મારો મિત્ર તો જોબ પર જવા નીકળી ગયા છે અમે. સિગ્નલનું પાલન કરવું પડે એટલા માટે અમે ઊભા છીએ. સામેવાળા વાહન બધા જતા રહે એટલે અમે જઈએ. બરાબર, સિગ્નલ અમારી ઓન થાય તો જઈએ. સિગ્નલ ઓન થઈ ગઈ છે અને લોકો નીકળ્યા છે. અમે જોબ પર આવી ગયા છે. હવે બંસલ મોલ અમારો આવી ગયો છે નજીક. આ છે અમારો બંસલ મોલ, આપ જોઈ રહ્યા છો. આ મારી ગાડી છે, જો કે અમે આ ગાડી પર બેસીને આવ્યા છીએ હમણાં. એ ઉતાર, તને કોણ બેઠા? આ છે ફ્રેન્ડ મારો જે હમણાં ગાડી પર અમને આવ્યો. ખબર, ચલો ફ્રેન્ડ, પેલા મિત્રનું જાણ્યા કઈ ઊભો છે. શરમાઈ ગયો ભાઈ, તારી હજુ વાત પતી નહીં. આ છે મારો મિત્ર જે એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરે છે. આપણને
તારી બર્થડે હતી, ચોકલેટ ખવાડી તું? બર્થડે ની ચોકલેટ ખવાડી કોલે નહીં ખવાડતી. શું થશે આ છોકરીઓ? તો મિત્રો, અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે જોબ પર. તો અમે લોકો હવે જઈએ. ફાઇનલી હું જોબ પર આવી ગયો છું અને આજના માટે વિડીયો અહીં સ્ટોપ કરીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.